આદિપુરના અંતરજાળમાં વધુ એક આંગડિયા સંચાલકને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ગઈકાલે રાત્રે 8:30ના અરસામાં અંતરજાળની તિરુપતિ નગર 2માં કારમાં સવાર આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આદિપુરમાં જીબી કચેરી સામે પીએમ એન્ટરપ્રાઇઝ નામે આંગડિયા પેઢીનું સંચાલન કરતા 41 વર્ષીય દિનેશભાઈ રતિલાલ ઠક્કર રાત્રે પેઢી બંધ કરીને કારમાં 1.5 લાખની રોકડ લઈને ઘરે જતા હતા, ત્યારે ઘર નજીક પહોંચતા જ ગલી આગળ એક મોટરસાઇકલ ઉભેલી હતી. બાઇક સાથે 2 જણા હાજર હતા. દિનેશભાઈએ કારનો કાચ ખોલી તેમને બાઇક હટાવવા કહેતા 1 જણો તેમની પાસે આવ્યો હતો. અચાનક તેણે દિનેશભાઈને હડસેલી સ્ટીયરિંગમાં રહેલી કારની ચાવી કાઢી લેવા પ્રયાસ કરી આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. યોગાનુયોગ ઘટના સમયે કારની પાછળ પાણી ભરેલું એક ટ્રેક્ટર ટેન્કર ત્યાં આવી ચડ્યું હતું. દિનેશભાઈ રાડારાડ કરવા સાથે નાણાંના થેલાને લઈને કારમાંથી બહાર નીકળી ટેન્કર તરફ દોડ્યા હતા. પરિસ્થિતિ પામી ગયેલ બેઉ શખ્સ બાઇકને ત્યાં જ મૂકીને સ્મશાનની ઝાડી તરફ નાસી છૂટ્યા હતા. ઘટના અંગે દિનેશભાઈએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આદિપુર PSI HS તિવારીએ ઘટનાની તપાસ હાથ ધરી છે.